ગુડ આફ્ટરનૂન. એકચ્યુઅલી જ્યારે પણ આપણા ડાયાબિટીસના પેશન્ટોને સુગર માટેને ટ્રીટમેન્ટ અને એનું જે મોનિટરિંગ એડવાઇસ કરતા હોય છે ત્યાં પેશન્ટ દ્વારા જે મોસ્ટ કોમન ભૂલ કરવામાં આવે છે તે છે બ્લડ સુગર મેઝરમેન્ટ. જેમ કે ભૂખ્યા પેટે જ્યારે પણ પેશન્ટ સુગર આપવા માટે લેબમાં જાય છે તે દિવસે ઘણા પેશન્ટો દવા લઈને જાય છે. એકચ્યુઅલી ભૂખ્યા પેટનું તમારે જ્યારે સુગર આપવા જાઓ છો લેબમાં ત્યારે તમારે દવા ના લેવાની હોય, ઘરે ગયા પછી દવા લઈને નાસ્તો કરવાનો હોય, અને બપોરે જો દવા આવતી હોય તો એ દવા લઈને જમીને જમ્યા પછી 2 કલાક પછી આઈડિયલી સુગર આપવાનું હોય છે. મોટાભાગના પેશન્ટો બપોરે દવા આવતી હોય તો દવા લેતા નથી અને એના વગર સુગર આપે છે. આપણે એકચ્યુઅલી જે જોવાનું છે તે દવાથી સુગર કેટલું કંટ્રોલમાં રહે છે તે જ જોવાનું હોય છે, કે જેથી દવા લીધા પછી દવાનો ડોઝ કઈ રીતે એડજસ્ટ કરવો તે ડૉક્ટરને ખ્યાલ આવે કે આમનું સુગર એકચ્યુઅલી વિથ મેડિસિન કેટલું કંટ્રોલમાં રહે છે. એટલે ભૂખા પેટનું સુગર હંમેશા દવા લીધા વગર અને ત્યાર પછી બ્રેકફાસ્ટ કમ્પલસરી, દવા હોય તો દવા લઈને બ્રેકફાસ્ટ કરીને, બપોરની દવા હોય તો દવા લઈને જમીને જમ્યાના 2 કલાક પછી આઈડિયલી સુગરનો રિપોર્ટ કરાવવો જોઈએ. સેમ ડે બંને રિપોર્ટ કરાવવો જોઈએ એવો કોઈ જરૂરી નથી. તમે આજે ભૂખા પેટનું અને 2 દિવસ પછી જમીને કરાવો તો પણ ચાલશે, પણ આઈડિયલી દવા લઈને કરાવવો જોઈએ. દર 6 મહિને અથવા 3 મહિને તમારું એવરેજ સુગર ચેક થવું જોઈએ. વર્ષમાં 1 વખત કમ્પલસરી આંખનું ચેકઅપ થવું જોઈએ, અને ડૉક્ટરની જે ડેટ બતાવવાની હોય તે સલાહ પ્રમાણે આઈડિયલી ડૉક્ટરની વિઝિટ કરવી જોઈએ. થેન્ક યુ.